शुरुआत करिए। मंगलाचरण, अष्टाध्यायी जगन्माता यस्य चित्ता समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत छे। पंच उपांग कार्य, पहलो विकरण, बीजू प्रत्यायादेश, त्रण धात्वादेश, चार द्वित्वाभ्यास कार्य અને પાંચ અતિદેશ। એમાં પ્રત્યયાદેશમાં વિધિલિંગ લકાર આત્મને પદના પ્રત્યયો આપણે જોઈ રહ્યા છીએ। વિધિલિંગ આત્મને પદના પ્રત્યયોમાં મૂળ ઔપદેશિક ઔપદેશિક અવસ્થામાં રહેલા પ્રત્યયો ત આતામ છ આસ आथाम द्वम इट वही महियं आ नव प्रत्ययों बारे बार लकारना आत्मने पदना प्रत्ययों ने लक्ष्य एक एक आपड़े छूटा करीने जोईए छे। प्रथम पुरुष एक वचन प्रत्यय छे, औपदेशिक अवस्था में त छे, त मां सौथी पहला अपने नवे नव प्रत्यय में लियंग सियुट काले तमने सूत्र बताव्यु हतु। तो लियंग सियुट लियंग लकार ना बे प्रकार विधिलिंग અને આશીર્લિંગ એમાંથી આપણે વિધિલિંગ કરી રહ્યા છીએ। તો સૌથી પહેલા કહે છે કે લિયંગ સ્યુટ એ સૂત્ર એવું કહે છે કે લિંગ લકારમાં સ્યુટનો આગમ થાય છે, સ્યુટનો આગમ થાય છે એટલે સ્યુટ આ રીતે લખાય છે, સી યુ ટ હલંત। સ્યુટમાં ટની હલંત્યમ સૂત્રથી હિત સંજ્ઞા કરીશું। તો સાથે સાથે બીજું નામકરણ આવી જાય છે, તિત પ્રકારનો આગમ છે, તિત પ્રકારનો આગમ છે। હવે આ સીયુ યુ યમાં રહેલો ઊંચે છે, ઉચ્ચારણાર્થે છે, એટલે ય હલંત થઈ જશે। સી યમાં સ જુદો લખી દઈએ અને ઈ દીર્ઘ જુદો લખી લઈએ અને ય આવી રીતે લખીએ છીએ। એટલા માટે કે આગળ એક સૂત્ર લાગુ પડશે આપણને પાછું, લિયંગ સ લોપો અનંત કેશ્ય, સ ને લોપ કરવા માટે ફાવે એટલા। તો આ બાજુ હું લખું છું લિયંગ સિયુટ સૂત્રને આપણે સહલંત, ઈ દીર્ઘ, ય હલંત અને ત, ત આખો છે, આવું થયું। સાથે સાથે આપણે જ્યાં ત અને થ એ આગળ પરસ્મય પદમાં જોઈ ગયા હતા, તો જ્યાં ત અને થ હશે તો ત્યાં સૂત્ર કામ કરે છે, બીજો આગમ લાવીએ છીએ, આવો આગમ લાવીએ છે, એટલે કે સ નો આગમ કરીએ છે, સહલંત। પણ એ ક્યાં મુકાશે? તો નિમિત્ત બને છે ત અને થ, તો ત ની આગળ આવશે આદ્યંત ટકીત। આટલું કાર્ય કર્યા પછી એટલે કે શુટ નો પણ આગમ કરી દીધું અને હવે વારો આવે છે લોપ કરવાનો, વારો આવે છે। તો સૂત્ર આપણી પાસે છે, નવું નથી, નવું તો એક જ આવ્યું, ખાલી સિયુટ નો આગમ જ આવ્યો, લિયંગ સિયુટ નવે નવ પ્રત્યયોમાં લાગશે। પછી સૂટ તીથો જ્યાં ત અને થ હશે ત્યાં, અને પછી લિયંગ સ લોપો
અનંત્ય છે. કરી દઈએ અંતે નહીં હોય એવા શનો લોપ કરીએ છીએ. તો આ આગળ છે એનો લોપ થશે કે કેમ? આગલા શનો લોપ થશે કે કેમ? સૂત્ર છે લિયંગ સ્યુટ. અરે સ લોપોનું સૂત્ર જે છે લિયંગ સ લોપો અનંત્ય છે. એ એવું કહે છે કે અંતે નહીં હોય, અંતે નહીં હોય એવા સનો લોપ થાય છે. અંતે હોય તો નહીં લોપ થાય, પણ આગળ હશે તો લોપ થશે, આ વચ્ચે હશે તો લોપ થશે. તો આપણી પાસે આગળ છે તો લોપ થઈ ગયો. પછી બીજે ક્યાં સ છે? તો અહીંયા સ છે. આવું થયું. હવે રહ્યું શું? તો કે ઈ ય હલંત અને ત. ઈ દીર્ઘ છે, ય હલંત છે અને ત આખો છે પ્રત્યયનો. હવે આ યનો વિચાર કરવાનો રહ્યો. નવું નથી કશું આવતું લિયંગ સ્યુટ સિવાય, લિયંગ સ્યુટ સિવાય કઈ નવું નથી આવતું. તો આ યનો પણ કયા સૂત્રથી લોપ થાય છે? લોપો વ્યવહારવલ્લી. યનો લોપ બરાબર. બાકી રહ્યું ઈ આ પ્રત્યય બની ગયો. આ પ્રત્યય હા થઈ ગયું હે, તો એટલે આત્મની પદમાં જે પ્રથમ પુરુષનું એકવચનનું ત થઈ ગયું કે ઈ પ્રક્રિયા ચાલુ છે? ચાલુ છે, પતી ગયો, પૂરી થઈ ગઈ. ઓહો, તો હું મોડી થઈ ગઈ આજે. હું બહાર હા કઈ નહીં યાર, ફરીથી બતાવી દઉં છું. હા સર, ધન્યવાદ સર. આ પ્રથમ પુરુષ એક વચનનો ત પ્રત્યય છે. ત આતામ જ થાસ આથામ ધ્વમ ઇટ વહી મહ્યમ. તો પ્રથમ પુરુષ એક વચનમાં આ ત પ્રત્યય છે. પછી લિયંગ સ્યુટ સૂત્ર લાગે છે, કાલે આપણે જોઈ ગયા હતા ઓલરેડી. તો એમાં સ્યુટ નો આગમ છે. તો સ્યુટમાં સ ઈ અને ય ત હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે. ઉ ઉચ્ચારણાર્થે છે એટલે સી અને ય રહે છે. અને સી યમાં જુદું પાડી દઈએ, આ સ દીર્ઘ ઈ એ આગળ મૂકી દીધો. હવે જ્યાં ત અને થ હોય ત્યાં સૂટ દીધોથી બીજો આગમ કરીએ છીએ. તો ત નિમિત્ત બને છે એટલે ત્યાં આગળ સ નો આગમ કરીએ સૂટનો. પછી લિયંગ સ લોપો અનંત્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થઈ જાય છે. તો આગળ સ લોપ થશે, તની આગળનો સ લોપ થશે. તો બચે છે ઈ ય અને ત. હવે ઈ ય અને ત માં લોપો વ્યોરવલીથી બધા આગળ સૂત્રો આવી ગયા છે, તો એનો લોપ થઈ ગયો અને બચે છે ઈ અને ત બરાબર ઈ ત. દીર્ઘ ઈ માટે છે, રસ્વ ઈ આવો અને દીર્ઘ ઈ આવો, એટલે હું લખું છું આ રીતે. રેફ નથી, રેફ નથી, પણ મોટો ઈ છે. એટલે આપણે સીયુટ માંથી સી યુ જે છૂટો પાડ્યો, આ સી જે છે દીર્ઘ છે ને, હા, એમાં સ હલંત કરી દીધો વત્તા ઈ છે, પણ આ તો રસ્વ ઈ થયો. હા, પણ દીર્ઘ ઈ કરવા માટે ઉપર માથે પાખડું કરવું પડશે. બરાબર. હા હા હા, આ ઈ છે. હા, એટલે ઈ ત આવો પ્રત્યય થઈ ગયો. હવે આ ઈ ત પ્રત્યય છે, ઈ ત તો આખો છે, આમ તો ખાલી ઈ જ ઉમેરાયો છે, બાકીનું બધું આવ્યું હતું પણ બધું નીકળી ગયું સૂત્રોથી, એટલે ઈ ત પ્રત્યય થયો. પણ એ પ્રત્યય ત્રણે ત્રણમાં, એટલે કે અદંત અંગમાં, અનદંત અંગમાં અને અભ્યસ્ત અંગમાં એક સરખો છે. જે કઈ પ્રત્યયો હવે બનવાના છે એ ત્રણે ત્રણ અંગમાં સમાન છે. આ એક મોટો ફાયદો છે. અને બનાવવામાં કોઈ મહેનત નથી વધારે, પાછી ખાલી લિયંગ સ્યુટ અને બીજા બે સૂત્રો આવે છે. પ્રથમ કઈ જગ્યાએ
અહીંયા સ્યુટ આગમ કરવા માટે તમે ત સ્યુટ લખ્યું ને તે આગમ કરવા માટે એમાં ત તો હલંત સૂત્ર થી જતો રહ્યો પછી સ્યુ રહ્યું એમાં સી સ હલંત અને ઈ દીર્ઘ કર્યું ને એ શું કર્યું તમે હા બતાવી દઉં જુઓ આપણે પહેલા સ્યુટ નો આગમ કરીએ એટલે લખાયું છે સી યુ અને ટ હલંત આવું લખાય છે લિયંગ સ્યુટ આવું સૂત્ર છે તો સ્યુટ નો આગમ કરવાનો છે ક્યાં કરવાનો છે આપણી પાસે પ્રત્યય ત છે આપણી પાસે ત પ્રત્યય છે પ્રથમ પુરુષ એક વચન નો કોમન કોમન પ્રત્યય બારે બાર લકાર આત્મને પદને લાગનારો પ્રત્યય બરાબર છે હવે બધા નવે નવ પ્રત્યયોમાં સ્યુટ નો આગમ લિયંગ સ્યુટ થી કરવાના છે જે પરસ્મય પદમાં શું કરતા હતા સ્યુટ ની જગ્યાએ યાસુટ કરતા હતા યાસુટ પરસ્મય પદે શું ઉદાત્તો ગીત છે સૂત્રથી હવે અહીંયા લિયંગ સ્યુટ કે છે હવે લિયંગ સ્યુટ કહેવા જઈએ તો બંનેમાં લાગે છે એટલે કે વિધિલિંગમાં લાગે છે અને આશીર્લિંગમાં લાગે છે પણ પરસ્મય પદમાં નવું સૂત્ર આપણને અપવાદ રૂપે મળી ગયું હતું એટલે આપણે યાસુટ પરસ્મય પદે શું ઉદાત્તો ગીત છે સૂત્ર નવું હતું એ અપવાદ હતું આનું સ્યુટનું અપવાદ હતું હવે સ્યુટમાં હું તમને સમજાય એટલા માટે જુદું કરી દઉં છું જુદું એટલે કે આ જે ટ છે એ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ આગમ છે એટલે ક્લિયર હવે આ ય જે છે આ આ સિયુને હજી અનુબંધ કરીએ છીએ એટલે કે છૂટા કરીએ છીએ કેમ છૂટા કરીએ છીએ તો કાઢથાપ આવે એટલા માટે તો આ સીમાં કોણ 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 છે અનુબંધ કરીએ છૂટા પાડીએ તો સહલંત કરી દઈએ દીર્ઘ ઈ છે વત્તા દીર્ઘ ઈ આ નાની ઈ થઈ આ મોટી ઈ થઈ બરાબર દીર્ઘ થઈ ગઈ દીર્ઘ ઈ થઈ ગઈ વત્તા આ ય છે અને ઉ છે તો ય હલંત કરી દીધો વત્તા ઉ કરી દીધો અને વત્તા ટ કરી દીધો અને વત્તા ટ આટલું ભેગું થયું અત્યારે લિયંગ સ્યુટમાં હવે ટ જે છે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ આ ઉ જે છે એ ઉચ્ચારણાર્થે છે અને ય હલંત થઈ ગયો હવે અને આ સીમાં આ સ અલગ કરી દીધો એટલે ઈ જુદો કરી દીધો અને ય જુદો થઈ ગયો એટલે હવે આપણી પાસે બચ્યા સ બચ્યો ઈ દીર્ઘ બચ્યો ય બચ્યો અને આ ત બચ્યો આટલું થયું બીજું સૂત્ર એવું કહે છે કે જ્યાં ત અને થ હોય જ્યાં ત અને થ હોય તો સૂટનો સૂટતી થોથી સૂટનો આગમ થાય છે સૂટનો આગમ એટલે કે સૂટ આ રીતે લખાય છે ટ હલંત પણ એને છૂટું પાડીએ છીએ ત્યારે સ વત્તા ઉ વત્તા ટ થઈ જાય છે તો ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીએ છીએ ઉચ્ચારણાર્થે છે એટલે એ પણ ગયો એટલે એકલો સ તો એ સ ને ક્યાં મૂકવો તો કે આદ્યંત ટકી તો સૂત્ર કહે છે કે ટ ની સંજ્ઞા થતી હોય તો આગળ મૂકવો તો કોણ નિમિત્ત બન્યું છે કોની આગળ મૂકવો તો કે જ્યાં ત અને થ છે ત્યાં સૂટતી થો હો ત અને થ હોય ત્યાં આગમ કરવાનો છે તો આ ત અહીંયા છે તો આ સ હવે ક્યાં મૂકશે મૂકાશે અહીંયા મુકાય આ રીતે મુકાઈ ગયો આટલું થઈ ગયા પછી આટલું થઈ ગયા પછી હવે જેને જેને કાઢવાના છે તો એના માટેનું સૂત્ર છે શું સૂત્ર છે તો કે લિંગઃ સલોપો અનંતસ્ય એનાથી સ જશે અને લોપો વ્યોરવલ્લીથી ય જશે ય જશે આ બે સૂત્ર હજી કામ કરશે લિયંગ સલોપો અનંતસ્ય થી આગલો સ પણ જશે કેમ અંતે હોય તો નહીં જાય સૂત્ર જ કહે છે પછી આ સ જશે બે સ ગયા હવે રહ્યો ઈ ય અને ત તો ય પણ જાય છે તો એના માટેનું સૂત્ર અલગ છે લોપો વ્યોરવલી એટલે કે વલ પ્રત્યાહારનો વર્ણ પરમાં હોય તો ત છે પરમાં વલમાં ય એટલો નહીં આવતો અને અચ નહીં આવતા બાકીના બધા આવી જાય છે હલ એટલે 32 વર્ણો વલમાં એ હવે રહે છે અહીંયા ય પણ ગયો લોપો વ્યોરવલી હવે કોણ બચ્યું તો કે આ ઈ બચ્યો દીર્ઘ ઈ બચ્યો પછી ત બચ્યો આ પ્રત્યય બની ગયો ઈ ત પ્રથમ પુરુષ એક વચન વિધિલિંગ લકાર આત્મને પદનો પ્રત્યય બની ગયો
સૌથી સહેલા પ્રત્યય હોય તો વિધિલિંગ લકારના. ક્લિયર આટલું થઈ ગયું? ઈત આવીએ દ્વિવચન તરફ. દ્વિવચન ત પછી આતામ, આતામ તો આતામ છ. ઓકે, આતામાં મય જવાનો નથી. કેમ નહીં જવાનો? નવી ભક્તો સુષ્મા એટલે મય જવાનો નથી. હવે લિયંગ સ્યુટ, સ્યુટ નો આગમ કરીએ તો સ વત્તા દીર્ઘ ઈ ય અને ટ સ્યુટ. અરે હજી ટની આગળ ઉ થશે. સીયુટ કરીએ છે એટલે ઉ અને પછી ટ સીયુટ લખું છું જુદું પાડીને. અને પછી આ પાછળ લખી દઈએ છીએ ટ પછી આ પછી તા અને મ છૂટા એટલા માટે લખું છું કે વચ્ચે આપણે ઉમેરવાનું થશે એટલા માટે. તો સીયુટનો આગમ કરી દીધો. હવે આગળ નિયમ કે છે, આગમ કર્યા પછી બીજું સૂત્ર કહે છે કે જ્યાં જ્યાં ત અને થ હોય તો શુટ તિથો સૂત્ર લાગશે. શુટ તિથો સૂત્ર લાગશે જ્યાં ત અને થ હોય ત્યાં શુટનો આગમ કરવાનો છે. તો શુટના આગમમાં એકલો સ રહે છે પણ એ ક્યાં લાગુ પડવાનો છે? કોની આગળ બેસવાનો છે? આગળ બેસે. તો અહીંયા આપણી પાસે ત ક્યાં છે? અહીંયા છે. તો અહીંયા સ મુકાઈ જશે. આ રીતે શૂટનો આગમ થઈ ગયો. હવે આવું આવીને ઊભું રહ્યું. આ ગણિત વિશ્વનું ગણિત છે, મેથેમેટિક્સ કરતા એનો બાપ છે. આ કહું છું હું તમને ગણિત કેવું ચાલી રહ્યું છે તે. ઓકે, હવે બાકીનું બધું તમે જાણો છો, કઈ નવું નથી આવવાનું. શું કરવાનું છે? તો કે હવે જેને કાઢવાના છે એને કાઢી લઈએ અને પછી જોડી દઈશું. તો લિયંગ સલોપો અનંત્ય છે, થી આ સ ગયો. પછી બીજે ક્યાં સ છે? અંતે નહીં હોય એવો સ, તો કે અહીંયા સ છે એ ગયો. આ ટહલંત્યમ સૂત્ર ઉચ્ચારણાર છે અને હજી એ કાઢીએ અથવા નીચે કાઢીએ તો ઈ ય હલંત આ પછી સય ગયો તા મ આવું થયું. ઈ ય હલંત આ બાજુ આ છે અને આ બાજુ તા અને મ છે એટલે ઈ ય આતામ આવું થયું. ઓકે, હવે આ ય જશે કે કેમ? આથી જતું રહેશે ને ય થઈ જશે. કયા સૂત્રથી જાય? ફરી સૂત્ર સમજાવી દઉં. લોપો એટલે લોપ થાય છે, પણ ક્યારે કોનો લોપ થાય છે? તો કે વ્યો વ અને ય નો લોપ. તો આપણી પાસે ય છે પણ વલ પ્રત્યાહાર પરમાં હોય ત્યારે, અહીંયા વલ પરમાં હોય ત્યારે. અને વલ પ્રત્યાહારમાં વર્ણો કેટલા છે? તો કે 32 છે. તો કે કયા 32 છે? કયા 32 છે? તો કે હય વરઠ, પાંચમું સૂત્ર આવે છે. હ ય ખાલી હલ જે છે આપણા 33 એમાંથી ય નથી આવતો, બાકી બધા આવી જાય છે અને અચ નથી આવતા. તો હવે આ આ જે છે આ એ હલ છે કે અચ છે? વલ હોત તો જાત, ય સિવાયના બધા હલ હોય તો જાત, પણ આ તો અચ છે
अच अने य बाकी रही जाए छे, ए जो आवी जाए तो य जाए नहीं के व नहीं जाए, पण आपणी पासे य छे। आउ लोपो व्योरवली सूत्र कहे छे। तो हवे य जवानो नथी, अत्यार सुधी आपणे जवाड़ता था, तो हवे शुं करीशुं? तो के य नी अंदर कोने नाखी देशुं? मने आने नाखी देशुं। तो ई तो थई गई छे ऑलरेडी, अने आने य य मां नाखी दईए તો અને પછી પાછળ કરી દઈએ, શું બની ગયું હવે? ઈયાતામ, ઈ દીર્ઘ છે, બે માત્રા છે, એટલે ઈયાતામ આ પ્રત્યય બની ગયો સર। હા ઇસમે મને આ છે ને આતામ માં તમે જે સર સૂટ તીખોથી જે આગમ કર્યું, આપણે જે આ મૂળ પ્રત્યય તો આતામ છે, આતામ છે, હા એમ વચ્ચે આમ મૂકી શકાય? ક્યાં વચ્ચે? આપણે આતામમાં જે તામ આતામ આ તામ જે છૂટું પડ્યું ઉપર, એમાં વચ્ચે સ સૂટ તીથોથી જે સ મૂક્યો છે, આગમ કર્યો છે, તો આગળ આપણે જે કરતા હતા ત્યારે આગળ ત હોય તો ત કે થ હોય ત્યારે જ મૂકતા હતા ને, એટલે મેં કીધું પૂછી જોવા, મને થોડું કન્ફ્યુઝ થયું મારું। હા સૂટ તીથો સૂત્ર એવું કે છે કે જ્યાં પ્રત્યયની અંદર ત આવેલો હોય કે થ આવેલો હોય, બરોબર, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થ આવવાનો છે, અહીંયા મધ્યમ પુરુષ દ્વિવચનમાં ત આવ્યો છે, કે પ્રથમ પુરુષ એક વચનમાં પણ ત આવ્યો હતો, ત આવ્યો હતો। હવે છૂટ તીથો સૂત્ર એવું કે છે કે જ્યાં ત હોય, અહીંયા તા છે પણ મૂળ તો ત વત્તા આ થવાનું ને, અહીંયા તા જે છે આતામમાં તા જે છે એ ત વત્તા આ થવાનું ને મૂળ તો, એટલે ત હોય કે થ હોય એટલે વચ્ચે પણ ચાલે, એટલે મૂળ એટલે એને જવાબદાર કોણ છે, નિમિત્ત કોણ બને છે? એક વર્ણ બને છે। એક વર્ણ કોણ? તો કે ત બને છે અને થ બને છે। તો સુટતી થવામાં ટની ટની સંજ્ઞા થવાને કારણે આદ્યંતવ ટકીતવ સૂત્ર જે લાગુ પડે છે, તો એ શૂટ તીથો અને શૂટને ક્યાં મૂકીશું? તો ટની સંજ્ઞા થવાને કારણે આગળ મૂકશું, આગળ મૂકીશું, પણ કોની આગળ, કોની આગળ મૂકીશું? ત અને થ ની આગળ મૂકશું, એટલે ત અને થ આવતો હોય તો થ એની આગળ મૂકીશું, એ નિમિત્ત બને છે। હા પણ સર આ તો આખો પ્રત્યય કહેવાય ને, આમ આતામ આતામ આપણે વચ્ચે જે મૂક્યો કહેવાય કરી શકાય એવું? ના, નહીં કરી શકાય, કારણ કે જવાબદાર આ નથી બનતો, નિમિત્ત આ નથી બનતો જવાબદાર, પણ બને છે ત બને છે કે થ બને છે, એટલે બોલો સર, એટલે આની આગળ આપણે મૂકી શકતા નથી। અત્યાર સુધી આપણે જ્યાં ત હતો અને જ્યાં થ હશે ત્યાં જ આપણે મૂકતા હતા આગળ, બરાબર છે, એટલે અહીંયા આતામાં પણ જ્યાં ત હશે કે જ્યાં થ હશે ત્યાં જ આપણે સને મૂકીશું। એટલે સર મારો કહેવાનો શું પ્રશ્ન હતો, કેવી રીતના પ્રત્યયને તોડીને વચ્ચે મૂકી શકાય એમ? હા મૂકી શકાય, એટલે આપણે તને જેમ આગળ પરસ્મય પદમાં આપણે વિધિલિંગમાં લુંગ લંગ આપણે આદેશ કરતા હતા, તામ તમ તામહ એનાથી આદેશ કરતા હતા ત્યારે તા આવતો હતો, તામ આવતો હતો, તો આમાં તો આતામ છે મૂળ, તો એ આખો પ્રત્યયને વચ્ચેથી આપણે કાપીને તની વચ્ચે આગળ આપણે સૂટતીથો લગાડ્યો ને, ઘુસાડીએ છીએ, હા એટલે એમ કરી શકાય એમ? હા કરી શકાય। હા સર બે પ્રત્યય કરી લીધા, એક બન્યો ઈ ત દીર્ઘ ઈ નો અને બીજો બન્યો ઈયાતામ, ઈયાતામ આ દ્વિવચન પ્રથમ પુરુષ દ્વિવચન નો બન્યો। આગળ બહુવચનમાં આવીએ, પ્રત્યય મૂળ અવસ્થામાં છે જ છે, બરાબર છે, અત્યાર સુધી આપણે શું કરતા હતા જ માટે? એક તો સોંતર લગાવતા હતા અને પછી બીજું જસ્ટ જ્યુસ લગ કરતા હતા, બે કરતા હતા બે વસ્તુ, હા ઝેર જ્યુસ, જ્યુસ કરતા હતા અને છોંત થી અંત કરતા હતા, આટલે સુધી કરતા હતા। હવે તમને એક ત્રીજું સૂત્ર આપું છું,
એ બે સિવાયનું સૂત્ર છે. અંતહે નહીં કે ઝેર જુસે નહીં, પણ અહીંયા છે જસ્યરન બતાવ્યું. ત્રણ ચાર 105. છૂટું પાડી પદછેદ ઝસ્ય એવું કે છે. ઝસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, ઝનુ ઝનુ ષષ્ઠી વિભક્તિ એક વચન. એટલે એવું કે છે કે ઝ નો અત્યાર સુધી આપણે ઝન જ કરતા હતા, આગળ પણ અંત કરતા હતા, જ્યુસ કરતા હતા, આદેશ કરતા હતા, પણ હવે અહીંયા ત્રીજો આદેશ આવે છે. ક્યાં એ પણ કહી દે છે. શું કરવાનું છે? પ્રથમ વિભક્તિમાં ષષ્ઠી સ્થાને યોગા, જે ષષ્ઠીમાં હોય એનો યોગ થશે જે પ્રથમામાં હોય તેનો. તો પ્રથમામાં કોણ છે? રન છે. તો હવે સૂત્ર એવું કહે છે કે અહીંયા જે ઝ છે, અહીંયા જે ઝ છે એ ઝનો રન કરી દેવાનો છે. રન આદેશ કરી દેવાનો છે. કેવી રીતે? અનુવૃત્તિ લિંગ ક્યાં? લિંગ લકારમાં. હવે લિંગ લકારમાં તો પાછા આપણે વિધિલિંગ ને આશીર્લિંગ છે, બે છે. સૂત્રનો અર્થ લિંગ લકારસ્ય ઝ પ્રત્યયસ્ય, ઝ પ્રત્યયસ્ય રન આદેશ ભવતી, રનનો આદેશ થઈ જાય છે. હવે આ જે આદેશ છે એ ઝ, આમ તો ઝ જે છે એ ઝ વત્તા અ અંદર આવેલો છે, પણ અહીંયા શું કહે છે કે લિંગ લકાર વિષય લકારસ્ય વિષય આત્મને પદસ્ય પ્રથમ પુરુષ બહુવચન છે ઝ પ્રત્યય રન આદેશ ભવતી. અને પછી આ એક સૂત્ર છે અનેકાલ સિદ્ધ સર્વસ્ય, અનેકાલ સિદ્ધ સર્વસ્ય. તો અનેકાલ સિદ્ધ સર્વસ્યને શું કહે છે કે અનેક અલ, અલ એટલે અથી માંડીને લ સુધી એટલે બધા જ આવી ગયા, અચ એટલે સ્વરે આવી ગયા અને વ્યંજને આવી ગયા, એ બધાને ઇતિ અનેન અયમ સર્વાદેશ રૂપેણ આગચ્છતિ. આખા જને આમ જ હલંત કરીએ, જ વત્તા અ આવું કરીએ. અત્યાર સુધી આપણે શું કરતા હતા? એકલા જ હલંતને આપણે અંત કરતા કે જ્યુસ કરતા વગેરે વગેરે, પણ હવે આ જસ્યરન જે છે આદેશ કરે છે એ આખા પ્રત્યયને હટાવીને રન કરવાનો છે, રન મૂકવાનો છે. જસ્યરન આવું કહે છે. તો જને આખાને હટાવીને આદેશ છે, શત્રુવત છે, આદેશ શત્રુવત છે એટલે રન થઈ જાય છે. આવી રીતે ન હલન છે રનમાં, જસ્યરન. તો ત્રણ સૂત્રો આપણને અત્યાર સુધી મળ્યા, પણ અહીંયા લિંગ લકારમાં એમ કે છે અને આત્માને પદમાં. એ લિંગ લકાર કહીશું તો વિધિલિંગમાં પણ આવશે અને આશીર્લિંગમાં પણ આવશે. આપણે વિધિલિંગ કરી રહ્યા છીએ આત્માને પદ. સર વિધિલિંગ ને આશીર્લિંગ ખાલી મને એક વખત કોણ ભૂલી ગયું. વિધિલિંગ જેને વિદ્યાર્થ કહીએ છીએ, વિદ્યાર્થ. હા, એટલે કે આમ થવું જોઈએ, કરવું જોઈએ, આવું આપણે ગુજરાતીમાં કરીએ છીએ. આશીર્લિંગમાં આપણે આશીર્વાદ આપીએ છીએ. ઓકે, આશીર્વાદ આપીએ છીએ એટલે અર્થ જ બતાવે છે, સમય નહીં બતાવતા. આ લકાર અર્થ બતાવે છે, જેને મૂળ ઇંગ્લિશમાં કહીએ છીએ. એટલે આશીર્લિંગમાં ધારો કે કોઈને આપણે આશીર્વાદ આપવાનો હોય તો એ આશીર્લિંગ લકાર વપરાશે. અને વિધિ વિધ્યર્થ જેને કહીએ છીએ કે તારે આમ કરવું જોઈએ વગેરે, તારે ભણવું જોઈએ વગેરે, તો આપણે વિધિલિંગ કરીએ છીએ. આ બે વચ્ચે તફાવત છે. જ્યાં જ્યાં આદેશ આવશે ને ત્યાં ત્યાં મોટા ભાગે આખા પ્રત્યય નિવડાવશે. લોભ હશે તો એક વર્ણને, કારણ કે એમાં પાછા ચાર શબ્દો વાપર્યા છે. લોક લુક આવા શબ્દો વાપરે છે,
ओके तो અહીંયા રન જની જગ્યાએ આખા સર્વાદેશ છે એટલે રન આવી જાય છે પછી બાકીનું તો આપણે જે લાગુ પાડીએ છીએ જ લાગુ પાડવાના છીએ શું તો કે લિયંગ સિયુટ તો છૂટા એટલા માટે પાડીને લખું છું કે સ ઈ ય બાકીનું ના લખીએ તો પણ ચાલે પણ હું લખી દઉં છું સિયુટ અને પછી રન આવું થયું હવે શૂટ તીથો લાગશે નહીં કેમ તો કે ત અને થ નથી ત અને થ હોય તો શૂટ તીથો લાગે પણ છે નહીં ર છે ન છે તો હવે આ ત તો હલંત્યમ સૂત્રથી સાથે ટીથ આગમ થઈ ગયો ઉચ્ચારણાર્થે છે ગયો છૂટતી થો લાગ્યું નહીં ત ને થ નથી એનાથી આગળ પ્રક્રિયા કરીએ તો તમે જાણો છો ખાલી જસ્યરન એટલું અહીંયા નવું આવ્યું તો સ જે છે લિયંગ સલોપો અનંત્ય છે થી સ ગયો હવે અહીંયા ઈ અને ય અને રન બચે છે હું સમજાય એટલા માટે અલગ લખું છું ઈ ય હલંત અને ર અને ન હલંત આવું આવીને ઊભું રહ્યું તો હવે આ ય જશે કે કેમ આ ય જશે કે કેમ આ જશે સાહેબ પ્રત્યયમાનો છે બરાબર છે તો બની ગયો આ ય ગયો લોપો વ્યોરવલી લોપો વ્યોરવલી થી તો હવે ઈ રન આ પ્રત્યય બની ગયો ઈરન પ્રત્યય બની ગયો ઈ ત ઈ આ તામ ઈ રન ત્રણ પ્રત્યય થઈ ગયા આવીએ મધ્યમ પુરુષ એકવચન ત આતામ જ પછી આવે છે થાસ થાસ આ આપણો પ્રત્યય છે થાસમાં શું કરીશું સ તો જવાનો નથી કેમ તો કે ન વિભક્તો તુષ્મા તો એની પ્રક્રિયા આગળ ચાલી રહી છે શનિ વિસર્ગ સુધી ચાલશે પણ પાછળ જવા દઈએ એની પહેલા આગમ લઈ લઈએ તો આગમ લેવા જઈએ તો સૌથી પહેલા તો સિયુટનો આગમ કરીશું તો સ ઈ અને ઈ જ રાખીએ બાકી આપણે જાણીએ છીએ ઉ ને ટ નથી કરતા અત્યારે તો સ ઈ ય અને પાછળ થા છે પાછળ સ છે હવે હજી ઉમેરાશે કે કેમ થની આગળ સ શૂટ તીથો હો થઈ ગયું હવે આટલું અને હવે શું કે છે કાઢવા માટે તો કે અનંત્ય છે થી આગળ ગયો અને આ પાછલો સ જવાનો નથી કારણ કે એ તો અંતે છે કારણ કે અંતે નહીં હોય એવા સનો લોપ થાય છે છેલ્લે હોય એનો લોપ થતો નથી તો હવે થઈ જશે આય પણ ગયો લોપ વ્યોરવલી કારણ કે થ છે તો ઈ અને થા અને ઇથાસ થઈ ગયું અને ઇથાસમાં હવે આ સને જે છે તનો ઋતો વિસર્ગ એટલે ઇથાહ વિસર્ગ સુધીની પ્રક્રિયા સસજુસો રૂહુ રૂમાં ઉ રહેલો છે રમાં ઉ રહેલો છે ઉપદેશે આજનું નાસિકિત અને પછી ખરવસાનયો વિસર્જન એ આગળ આપણે કરતા આવ્યા છે એટલા માટે અહીંયા નથી કરતા તો સનો આપણે વિસર્ગ કરી દઈએ તો બની જાય ઈથા આ પ્રત્યય બની ગયો તો ઈ ત ઈ આતામ ઈ રન અને ઈથા આટલા પ્રત્યય ચાર થઈ ગયા સૌથી લાસ્ટમાં હલંતમ હોય તો
સમજી જઈએ એટલે આપણને ખબર પડી જાય. તો સસજુસો રૂહ એટલે એવું કે છે કે સ હોય અથવા સજુષમાનો સ હોય ત્યારે ઋત્વ થાય છે. આ ઋત્વ થાય છે એમ કે છે. અને આ રૂ આવો લખીએ આપણે તો ર વત્તા ઉ આવી રીતે લખીએ છે, ઋત્વ થાય છે એવો આદેશ છે. સનો ઋત્વ આદેશ થાય છે. તો હવે સનો આદેશ થયા પછી આ ઉ જે છે એ અનુનાસિક છે એટલે ઉપદેશે અજ અનુનાસિક થી આની પણ ઈત સંજ્ઞા થઈ ગઈ એટલે ર હલંત બચ્યો. ર અંતે બચ્યા પછી એવું કે છે ખર વસાનયો વિસર્જનીય. ખર હોય, ખર એટલે પ્રત્યાહાર, તેર વર્ણ આવશે, ખ પ છઠ ત ખથી આવશે અગિયારમું સૂત્ર, અને સસસર ત્યાં સુધી જવાનું છે. અહીંયા ખરમાનો નથી, ખરમાનો નથી, પણ અવસાન છે. પાછળ કઈ નથી, પાછળ વર્ણ નો અભાવ છે એટલે અવસાન. ક્યાં ખર હોય ક્યાં અવસાન હોય તો ર નો વિસર્ગ થઈ જાય છે એમ કેવું છે. એટલે આપણે આ વિસર્ગ એ આ સ ની જગ્યાએ મૂકી દીધો તો બની ગયું ઈથાહા, બની ગયું ઈથાહા. આટલું છે. તો ચાર પ્રત્યય આપણે બની ગયા. સૌથી સહેલું આપણને એ થઈ ગયું કે અદંત અનદંત અને અભ્યસ્ત જુદા યાદ રાખવાની જરૂર નહીં પડી, ત્રણેય માટે કોમન છે. ઓકે, મધ્યમ પુરુષ દ્વિવચન મૂળ પ્રત્યય ખાસ પછી આથામ, આથામ આવું છે. ઓકે, આથામમાં પહેલા સિયુટ નો આગમ કરી દઈએ તો સ ઈ ઈય આ પછી થા વચ્ચે જગ્યા રાખીએ સુટતી થવા માટે, બરાબર છે. અને પછી હવે બાકીનાને કાઢી મૂકીએ. લિંગ સ્વલોપો લિંગ સ્વલોપો અનંત્ય છે. સ ગયો, આ એ સ ગયો, ય ગયો, અરે નહીં જાય, નહીં જાય, આ આવ્યો એટલે નહીં જાય. સાવધાની હટી તો દુર્ઘટના ઘટી. ઓકે, સુધારી લીધું આપણે, ય જશે નહીં. તો હવે થઈ જશે ઈ યા થામ. આ પ્રત્યય થઈ ગયો ઈ યા થામ. ઓકે, બન્યા પાંચ. ઈ ત ઈયા તામ, ઈ રન ઈ થાહા, ઈયા થામ. બહુવચન તરફ આવીએ. મધ્યમ પુરુષ બહુવચન આથામ છે ને, આથામ મહલન છે ને. ઓકે, તો આથામ જ થાસ આથામ ધ્વમ, ધ્વમ. ઓકે, આ મૂળ પ્રત્યય છે. લિયંગ સિયુટ સ ઈ ઈ અને આ બાજુ ધ્વમ. આ ત અને થ તો નથી પ્રત્યયમાં, ત અને થ નથી, સુટતી થો ગયું, સુટતી થો ગયું. હવે સાથે સાથે માત્ર જે કાઢવાનું છે જ કરીએ. લિયંગ સ લોપો નંત્ય સુધી સ ગયો અને લોપો વ્યોરવલી થી ય ગયો તો બની જાય છે હવે ઈ ધ્વમ. આ પ્રત્યય બની ગયો ઈ
ध्वम ईत ईयाताम ईरन ईथाह ईयाथाम ईध्वम उत्तम पुरुष तरफ आवी प्रत्यय छे आपणो इट इट आवो प्रत्यय छे अहीं एक सूत्र तमने आपवू पड़शे एक सूत्र अहीं आपवू पड़शे एटले त्रण सूत्रो बधा थईने नवा आपशे एक लियंग सियुट बीजू झस्यरन अने त्रीजू हवे आपीश बाकीनी प्रक्रिया तो पूरी करिए पहला तो सियुट करिए श ई य अने पछी अरे इट पेला इने ओके इट हवे आ ट आम तो हलंत्यम सूत्र थी जाए छे पण सूत्र जे रहे छे एनाथी आखू जाए छे एटला माटे करिए के न करिए कोई फेर पड़से नहीं तो अट सूत्र है सूत्र छे ईटो अत सूत्र छे ईटो अत पहला बतावी दऊं पछी पाछा अहीं आवीए त्रण चार एक सौ छोते इटोते इटोते ओके हवे इटह षष्ठी एक वचन छे षष्ठी एक वचन षष्ठी आवे त्यां षष्ठी स्थाने योगा षष्ठी स्थाने योगा एटले एनी जग्याए अहींया ईट जे छे इटह षष्ठी जे छे ए आपणे ईट प्रत्यय हतो ईट प्रत्यय एनु षष्ठी ईटह थई जाय छे એનું ષષ્ઠી ઈટ થઈ જાય છે ઈટનું તો એ ઈટની જગ્યાએ શું કહે છે અથ પ્રથમા એક વચન અથ પ્રથમા એક વચન અહીંયા અથ જે છે એમાં જે ત પાછળ ત હલંત છે એ તપરકરણ છે તપરકરણ એટલે કે માત્ર અ લેવાનો છે માત્ર અ લેવાનો છે એના માટે કહે છે અને અનુવૃત્તિ લિંગ છે લિયંગ છે લિયંગ જોઈએ લિયંગ લકારસ્ય લિયંગ લકારે છે તો બે થઈ ગયા પરસ્મય પદ અરે વિધિલિંગ અને આશીર્લિંગ ઈટ પ્રત્યય છે તો ઈટ પ્રત્યય તો ક્યાં આવે માત્ર આત્માને પદમાં જ આવે માત્ર આત્માને પદમાં જ આવે અકાર આદેશ ભવતી અકારનો આદેશ થઈ જાય છે પરસ્મય પદમાં તો મીપ છે અહીંયા ઈટ છે લિંગ લકાર છે વિષયે એટલે બંનેમાં વિધિલિંગ અને આશીલિંગ આત્મને પદસ્ય આત્મને પદના ઉત્તમ પુરુષસ્ય ઉત્તમ પુરુષ એક વચનસ્ય ઉત્તમ પુરુષ એક વચન ઈટ પ્રત્યયસ્ય અકાર આદેશ ભવતી અકારનો આદેશ થઈ જાય છે ઈટોવત ઈટોવત સૂત્રથી ઈટોત કરી દઈએ તો હવે આખા ઈટની જગ્યાએ શું કરી દઈશું માત્ર અ માત્ર અ ત્યાં અત કે છે ત જે તપરકરણ માટે છે એટલે કે એકલો અ લેવાનો છે તો હવે શ લિયંગ શ લોપો અનંત્યસ્ય પછી શું કરીશું નીચે લખી દઉં તો ખબર પડશે કદાચ અને રહ્યો અ શું થશે હવે કારણ કે ય જવાનો નથી પાછળ આવીને બેઠો લોપો વેરવલી લાગશે નહી એટલે ઈ ય પ્રત્યય બની ગયો પ્રત્યય બની ગયો તો ઈ ત ઈ આતામ ઈ રન ઈ થાહા ઈ આથામ ઈ ધમ અને ઈ ય બે રહ્યા ઈઠ પછી વહી
उत्तम पुरुष द्विवचन। आइए लियंग सीयुट, लियंग सीयुट श ई य अने पाछळ वही मुकी दईए, पाछळ वही मुकी दईए। त अने थ नथी, छूटती थो लागशे नहीं, छूटती थो लागशे नहीं। हवे रही काढवानी वस्तु, लियंग स लोपो अनंत्यस्य श गयो अने य य जसे जसे वो लोपो व्यूअर वल दी थी वल प्रत्यार में आवे। ओके तो ई वही प्रत्यय बनी गयो, ई वही प्रत्यय सिद्ध थई गयो। अहीं बनावी दईए मही, तो मही मां पण सीयुट लियंग सीयुट, तो स ई य अने मही। अहीं पण छूटती थो नहीं लागे, तथ नहीं, लियंग स लोपो अनंत्यस्य, अहीं पण य लोपो व्यर्वली अने बनी जशे ही मही थई गयो। ई वही ई मही नवे नव प्रत्यय बनी गया। केवा प्रत्यय बन्या? ई त, ई आताम, ई रन, ई थाहा, ई आथाम, ई ध्वम, ई य, ई वही, ई मही। केवी रीते बन्या? तो ये आपणे सूत्रनो उपयोग कर्यो। डायरेक्ट गोखवा जाइए तो पछी जोड़वा जाइए तो मेळ ना आवे। एटले आ रीते नव प्रत्यय आत्मने पदना सिद्ध थई गया, साथे साथे त्रणय प्रकारना अंगना प्रत्यय थई गया, अदंत अनदंत अने अभ्यस्त अंगना। उदाहरण एक लई लईए छे, एक उदाहरण लई लईए छे। उदाहरण आपणी पासे कयुं लई लेता हता अत्यार सुधी? आत्मने एध लेता था, बराबर। ओके एध लई लईए। ओके विधि लिंग लकारमां मूल धातु आपणो ए ध आवो छे, आवो छे। अनुदात गीत आत्माने पदम, सूत्र आत्माने पदी, अनुदात गीत, अनुदात गीत आत्माने पदम। आवो आपणुं सूत्र छे કે આત્માને પદી ક્યારે કહેવાય? અનુદાતની જ સંજ્ઞા થતી હોય કે અંગની જ સંજ્ઞા થતી હોય, અહીંયા અનુદાતની થાય છે, ધમાં રહેલો અ છે, પણ એ કેવો છે? અનુનાસિક છે અને અનુદાત છે, એ બની જાય છે એધ, એધ વૃદ્ધો વૃદ્ધિ પામો। હવે આમ તો સીધો પ્રત્યય આપણે લઈએ, સીધો તાત્કાલિક નહીં લેવો, તો એધ પછી આ બાજુ વિકરણ પ્રત્યય ભવાધિગણનો ધાતુ છે, એટલે વિકરણ પ્રત્યયમાં હવે ડાયરેક્ટ લઈ શકીશું, તમને ખ્યાલ આવી ગયો હોય તો। વિકરણ પ્રત્યય કોણ છે? શપ, શપમાં અ છે, બરાબર છે। પિત પણ છે અને સિત પણ છે, સર્વધાતુક પણ છે અને પિત પણ છે અને અજાદીપિત છે, અ છે એટલે અજાદીપિત છે। ઓકે પછી આપણી પાસે પ્રત્યય આવે છે, પ્રત્યયને બનાવવાની જરૂર છે કે સીધા મૂકી દઈએ? બરાબર છે, આ સપ વિકરણ પ્રત્યય છે અને આગળ આપણે ટીપ, આ કોમન પ્રત્યય પરસ્મય પદમાં આપણે વાપરીએ છીએ, તો પનીત સંજ્ઞા થાય તો પિત, પનીત સંજ્ઞા થાય તો પિત, સનીત સંજ્ઞા થાય તો સિત। અહીંયા પિત પણ છે અને સિત પણ છે, હલંત્યમ સૂત્રથી પનીત સંજ્ઞા થાય, લશકવ તદ્ધિતે સૂત્રથી સનીત સંજ્ઞા થાય, પિત પણ છે અને સિત પણ છે। આપણું સૂત્ર
સાર્વધાતુક પ્રત્યયો માટે તિયંસિત સાર્વધાતુકમ, તિયંસિત સાર્વધાતુકમ, તિયંગ પ્રત્યયો નવે દુ અઢાર ચાર લકારને લાગે ત્યારે સાર્વધાતુક છે, બાકી અર્ધાતુક છે. અને જ્યાં જ્યાં પ્રત્યયોમાં સનિત સંજ્ઞા થાય છે તે પણ સાર્વધાતુક, તિયંસિત સાર્વધાતુકમ. એટલે અહીંયા સિત પણ છે એટલે આ પ્રત્યય વિકરણ પ્રત્યય પણ સાર્વધાતુક બની ગયો, સાથે પિત પણ બની ગયો. હવે પિત બન્યા પછી આ જે અ એકલો બચ્યો એ અ જે છે પાછો એમાં પિત અને અપિતમાં જેમાં પનિત સંજ્ઞા નહીં થાય એ બધા અપિત, એ બધા અપિત. અને અપિત જે છે, અપિત જે છે એ કેવા છે તો કે ગીતવત છે, અંગની ઈત સંજ્ઞા થાય ને એવા બધા છે. તો આપણી પાસે તિંગ પ્રત્યયો જે છે, તિંગ પ્રત્યયો, તિંગ એટલે નવે દુ અઢાર, નવે દુ અઢાર કયા? તિપ્ત હસ્ત મિ પસ્મસ ત આતામ જથા સાતામ ધમ ઈટ વહી મહ્યમ. આ જો તમને આવડી ગયા હોય તો આજે કદાચ 41મું લેક્ચર છે. તો આટલા બરાબર છે, 40 કલાકનો ભોગ એટલે કેટલા દિવસ થયા સળંગ ગણવા જઈએ તો. ઓકે, તો હવે એવું કે છે કે આપણા જે 18 પ્રત્યયો છે ને એ 18 પ્રત્યયોમાં પનિત સંજ્ઞા માત્ર ત્રણમાં જ થાય છે. કયા ત્રણમાં? તો કે તીપ છે, પછી સીપ છે અને મીપ છે. આ ત્રણ સિવાય 18માં ક્યાંય પનિત સંજ્ઞા થતી નથી, બરાબર છે. અને આટલા આ ત્રણ અત્યારે આ અવસ્થામાં પિત છે, પિત છે. પિત થયા પછી પાછા પિતના બે પ્રકાર પડ્યા, હલાદી પિત છે કે અજાદી પિત છે, હલાદી પિત છે કે અજાદી પિત. આ બાકીના 15 પ્રત્યયો જે છે ને, 15 પ્રત્યયો, 18માંથી ત્રણ કાઢી લઈએ, બાકીના 15 એ અપિત થઈ ગયા કારણ કે પનિત સંજ્ઞા ક્યાંય થતી નથી. અપવાદમાં આપણે જોયું આગળ લંગલકારમાં આની આવ આમ હઈ આવ હઈ આમ હઈ, એને સૂત્રથી અતિદેશથી આપણે પિત કર્યા હતા, બાકી ઓરિજિનલ આ ત્રણ જ છે. આ 15 છે અપિત છે, બાકીના 15 અપિત છે 18માંથી. અને અપિતને, અપિતને ગીતવત અંગની ઈત સંજ્ઞા થાય એવા માની લેવાના છે, એવું અતિદેશનું સૂત્ર છે. સાર્વધાતુકમ અપિત એવું સૂત્ર છે, અપિત માની લેવાના છે. અને અપિત માનવાથી ગીતવતની પ્રક્રિયા જે થાય એ થવાની છે. અને ગીતવત એટલે શું? તો કે કિમિતિ ચ સૂત્ર 5મું છે. કિમિતિ ચ સૂત્ર એવું કહે છે કનિત સંજ્ઞા થાય, અંગનિત સંજ્ઞા થાય અને ગનિત સંજ્ઞા થાય તો ત્યાં ગુણવૃદ્ધિ લાગુ પડશે નહીં, જ્યાં જ્યાં આવશે ત્યાં અપિત હશે. તો 18 પ્રત્યયોમાં પહેલી દ્રષ્ટિએ ગુણવૃદ્ધિ થશે નહીં, ગુણવૃદ્ધિનો પ્રશ્ન આવે તો આ ત્રણમાં થાય, જ્યાં કરવાનું આવશે ત્યાં, એટલા માટે છે. એ બહુ આગળની વાત છે. પણ વાત હતી પિત અને સિત. અને પિત હોય તો પાછા બે, અજાદી પિત અને હલાદી પિત. અજાદી એટલે શું? તો કે આદિમાં કોણ છે? તો આપણી પાસે અહીંયા અ છે, સપમાં તો અ જ રહ્યો તો અજાદી થઈ ગયો. અને આ તીપ સિપ મીપમાં શું થશે? પિત તો છે પણ અજાદી છે કે હલાદી છે? આ જે તીપ છે એમાં પની હલંત્ય સૂત્રથી પિત તો થઈ ગયો પણ હવે જે એટલે એમાં ત વત્તા ઈ કરીશું એટલે ઈ તો પાછળ છે એટલે આ હલાદી, આ પણ હલાદી અને આ પણ હલાદી, હલાદીપિત છે. એટલે હલાદીપિત અજાદીપિત આવા પ્રકારો પડશે. ઓકે, તો ખાલી આપણે પાર્થિવેનને પિત અને સિત કોને કહેવાય? તો સનિત સંજ્ઞા થાય તો સિત, પનિત સંજ્ઞા થાય તો પિત, કનિત નામકરણ થાય છે. નામકરણ કર્યા પછી એ પાછું મૂકવાનો પ્રશ્ન આવે છે. આગમ હોય તો જેમ કે ટનિત સંજ્ઞા થઈ હતી તો આ દેન તો ટકી તો હતી, આપણે આગળ મૂકીએ છીએ. એટલે કોઈ પણ આપણે કાઢી તો મૂકીએ છીએ, ઈતકરણ એટલે, ઈતકરણ એટલે એતિથી ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે. પણ જાય તો જાય પણ બીજાને પાછા કંઈક ને કંઈક કાર્ય કરતા જાય છે, એટલે એની ડ્યુટી તો બજાવતા જ જાય છે, ફરજ તો બજાવતા જાય છે. ઓકે, આવીએ પાછા એદ ઉપર આવીએ. એદ
પછી વિકરણ પ્રત્યય અને પ્રત્યય બનાવવો છે કે ડાયરેક્ટ મૂકી દઈએ બનાવેલો વિધિલિંગ આત્માને પદમાં પ્રથમ પુરુષ એક વચન સીધો મૂકી દઈએ ને કે બનાવવો પડશે બનાવવું નહીં પડે કયો પ્રત્યય છે તો બનાવેલો ઓકે આવું છે ઈ ત બરી થઈ ગયું હવે કરવા જઈએ તો જોડવા જઈએ તો આ ધ છે હલન છે અને અહીંયા અ છે આ બાજુ પાછળ વિચાર કરવો પડશે ઈ છે તો પેલા તો આ આખો કરી દઈએ એ ધ આખો કરી દીધો પણ અહીંયા અ છે અને આ બાજુ ઈ છે હું લખું છું આવું છે તો હવે અ અને ઈ આદગુણ આદગુણા બરાબર છે કારણ કે અહીંયા ગુણ લાગુ પડવાનો છે અને ઈનો ગુણ જે છે ઈનો ગુણ એકરૂપ થઈ જવાનો છે ઈનો ગુણ અને હવે એ ક્યાં બેસી જવાનો આ એ ધની માથે ધને માથે બેસી જવાનો છે બાકી બધું બરાબર છે તો એ એ તા આવું થશે એ ધે ત હવે શું અર્થ કરીશું વિધિલિંગ લખાય છે વિધ્યર્થ છે તો કે આ તો વૃદ્ધિ થાય છે તે સહ તે એ ધેત એટલે કે તેની તે વૃદ્ધિ થવી જોઈએ આવો અર્થ થશે થવું જોઈએ સહ એ ધેત ઓકે દ્વિવચન તરફ સત્યાસી નંબર નું સૂત્ર છે 6 1 87 એ સૂત્ર એવું કે છે કે આથ અહિયાં અ હોય કે આ હોય આથ અને પાછળ સૂત્ર બતાવી દઉં તમને 6 1 87 આથ પંચમી એક વચન ગુણ ગુણ તો આપણે જાણીએ છીએ કે ઈકમાં ઈ ઉ રુ લ ગુણ અને વૃદ્ધિ ખબર હોય તો ફરી પાછો બતાવી હવે અહીંયા આત કહેવાથી અનુવૃત્તિ અચી છે અચ પરમાં હોય ત્યારે સંહિતાયામ સંધિ એક પૂર્વ પરયો અધિકાર ચાલી રહ્યો છે એક એક જ થઈ જાય છે પૂર્વ પહેલા અને પર પછીનો થઈને અવર્ણાથ અહીંયા અવર્ણાથનો અર્થ લેવાનો છે અહીંયા કૌંસમાં આપ્યું છે અકારાત આકારાત બે લેવાના છે ચાહે અકાર યા આકાર બંને લેવાના છે આપણી પાસે એધમાં અકાર છે અહીંયા ધમાં અકાર છે એટલે અકાર હોય કે આકાર હોય એમ કેવું છે અરે સંહિતાયામ સંધિમાં શું કહે છે અચ વર્ણે પરે અચમાં નવે નવ આવી ગયા આપણી પાસે દીર્ઘઈ આવ્યો છે આપણી પાસે દીર્ઘઈ આવ્યો છે સંહિતાયામ પૂર્વ પરયો પૂર્વ અને પરયો એક ગુણ આદેશ ભવતી ગુણનો આદેશ થાય છે હવે ગુણનો આદેશ કહેવા જઈએ તો ક્યાં ક્યાં ગુણ થાય છે તો ગુણનો વર્ણ હશે ત્યાં જ ગુણ થવાનો છે આદ ગુણ તો આપણી પાસે હવે જે આપણે પ્રક્રિયા કરી એમાં આવી જઈએ તો ધારો કે એ અહીંયા ધ આખો અ અહીંયા અ વિકરણ પ્રત્યયનો આવી ગયો છે અને પછી પાછળ ઈ છે તો આપણી પાસે ગુણ કોનો કોનો થાય છે તો ઈકનો થાય છે ઈ ઉ રુ અને લુ ઈનો ગુણ છે એ ઉનો ગુણ છે ઉ રૂનો ગુણ છે અર અને લુનો ગુણ છે અલ અને વૃદ્ધિ કેવું હોય તો એની વૃદ્ધિ થાય ઐ ઉમા ઔ અને આર
અને આલ આ વૃદ્ધિ કેવું હોય તો હવે આપણી પાસે તો કોણ ઈ છે રસ્વ ઈ કે દીર્ઘ ઈ રસ્વ ઉ કે દીર્ઘ ઉ રસ્વ ઉ કે અરે રૂ રૂ કે દીર્ઘ રૂ લુ માં તો દીર્ઘ નહીં થતો ઓકે તો હવે અહીંયા આપણી પાસે આ ઈ છે એટલે એનો આ ઈ ગણવાનો તો થશે એ ગુણ કહીશું એટલે તો આપણે કરી દઈએ છે એ કરી દઈએ છે તો અહીંયા લખું છું એ પછી ઈનો અઈ થઈ અરે એ થઈ જાય છે અહીં નહીં એ થઈ જાય છે આ ગુણ છે એટલે એ અને પાછળ ત આખો છે અને આ એ છે ધમ આવતો રહેશે એટલે બની જાય છે આ રૂપ બની ગયું સહ એ ધે ત ક્લિયર સીધું લગાવવા જઈએ તો ક્યારે મેળ નહીં આવે પ્રત્યય સીધો લગાવવા જોઈએ ગોખેલા પ્રત્યય સમય થઈ ગયો છે બાકીનું કરીશું કાલે કોઈને પ્રશ્ન હોય તો આપણે ઈટમાં જે આદેશ કર્યો ને એ કયું સૂત્ર મેં મારે લખવાનું રહી છે સામા ઈટમાં ઈટમાં હા હા અટો ઈટ અટો ઈટ અટો ઈટ હા સર સૂત્ર નંબર તમને કહી દઉં હા તો ઈટ 34106 34106 106 બાકી કોઈને દરેક ને સમજાઈ રહ્યું છે ને હા સર તમારી હાજરી બહુ જરૂરી રહેશે અને જોડાવામાં કેટલાક થોડા થોડા મોડા થઈ જાય છે હવે વહેલા આવી જાઓ તો એકાદ સૂત્ર રહી ના જાય ફરી મારે રિપીટ ના કરવું પડે એટલામાં સર આજે માટે સમય તમ પણ આજે આવીને સીધી જોડાવી એના માટે ના એટલે કોઈ પણ તમ અને આપણી કહેવત અમુક તો સર ભૂલી જવાય છે એટલે કેવું તો પછી હા અને એક કહેવત તમને કહી દઉં કે સમય એ સોનું છે આવી કહેવત છે સમય સોનું છે એટલે સમયનો જેટલો સદુપયોગ કરીએ એટલો આપણા માટે ફાયદો છે અને સમય ગયેલો પાછો આવવાનો નથી તો મંગલાચરણથી ઉનાવતી કરીએ સર આપણે સેમિનારનું એટલું ખુલતું નહીં શાના માટે આપણે વેબસાઇટમાં સેમિનારમાં રજીસ્ટ્રેશન માટે કયા સેમિનારમાં છેલ્લી તારીખ હતી પણ ખુલતું જ નતું એટલે તમને પૂછ્યું છે બરાબર હા સર ધન્યવાદ મંગલાચરણ કરી લઈએ સદાશિવ સમારંભમ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ શુભરાત્રિ 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 હા હા